32 પૂતળીની વાર્તાઓ પૈકી આજે આપણે 8મી પૂતળી લક્ષ્મણાની વાત કરવાના છીએ અને વાર્તાનું નામ છે ધનવંત શેઠની વાર્તા। 8મે દિવસે પૂતળી લક્ષ્મણા ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવીને બોલી, હે રાજન, આ સિંહાસન ઉપર તમે પગ મૂકશો નહીં। આની ઉપર તો વિક્રમ રાજા જેવો સત્યવાદી અને દાનેશ્વરી રાજા જ બેસી શકે। આમ કહી એણે રાજાના પરોપકારની નવી વાર્તા કહેવાની શરૂ કરી। ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતા હતા। તેઓ પરદુખ ભંજન હોવાથી એના ખજાનામાંથી દરરોજ ઢળક દ્રવ્ય વપરાતું। એક દિવસ રાજાએ પોતાના ખજાનચીને બોલાવીને પૂછ્યું, આપણી તિજોરીમાં કેટલું ધન છે? રાજની તિજોરીમાં બહુ ધન હતું નહીં એટલે સમજુ ખજાનજી બોલ્યો, મહારાજ, આપણે ધનને શું કરવું છે? આપણી પાસે તો સત્ય, નીતિ, દયા, દાન, ધર્મભાવ એટલા સાત્વિક પ્રકારના કેટલાય ધન છે કે ખૂટાડે ખૂટે એમ નથી। વિક્રમ રાજા ખજાનચીની વાત સમજી ગયા કે રાજ્યની તિજોરી ખાલી થતી જાય છે। એમની તીવ્ર ઈચ્છા હતી કે જો મારી પાસે રડક ધન હોય તો કેવું સારું, જેનાથી હું વધુમાં વધુ લોક કલ્યાણના કાર્યો કરી શકું। આ ઈચ્છા સંતોષવા તેમણે રાજ્ય પ્રધાનને સુપરત કરી અને વધુ ધન પ્રાપ્તિ માટે જંગલમાં જઈ અને શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યું અને તેઓ જંગલમાં ગયા। રાજાએ ભૂખે તરસે સતત 3-3 મહિના સુધી ઉપાસના કરી, છતાં શિવજી પ્રસન્ન ન થયા। આખરે રાજાએ કમળ પૂજા કરવાના હેતુથી પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરી કે તરત શિવજી પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, બોલ, તારી શું ઈચ્છા છે? તારે જે જોઈએ એ માગ। વિક્રમ રાજાએ કહ્યું, હે ભોળાનાથ, મને એટલું બધું ધન આપો કે જેથી હું મારી ઈચ્છા પ્રમાણે લોક કલ્યાણના કાર્યો કરી શકું। શિવજીએ કહ્યું, હે રાજન, અહીંયાથી દક્ષિણ દિશાએ જા, ત્યાં એક સાગર છે, એની વચ્ચે એક બેટ છે અને ત્યાં એક મંદિર છે। એ મંદિરમાં એક અવધૂત રહે છે, એને તું મળજે। એ કથિરનું કંચન કરી જાણે છે, સૂરજ જેવું તો એનું તેજ છે, પાસે કામધેનું છે। રસ્તો થોડો કઠિન છે પણ મારા આશીર્વાદ તારી સાથે છે, જરૂર તારી મનોકામના પૂરી થશે। આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા। રાજા તો ત્યાંથી દક્ષિણ દિશાએ નીકળી પડ્યા। તાપ સખત પડતો હતો, રાજા તો તાપની પણ પરવા કર્યા વગર આગળ ને આગળ રસ્તો કાપવા લાગ્યા। કેટલુંક ચાલ્યા પછી રાજાને ખૂબ જ તરસ લાગી। જળાશયની શોધમાં એમની નજર એક વાવ ઉપર પડી। તેઓ પગથિયા ઉતરીને પાણી પીવા વાવમાં ઉતર્યા। આ વાવમાં એક બાજુ ચોક હતો, ત્યાં 4 જોગણીઓ ચોપાટ રમી રહી હતી। એવામાં એમની નજર રાજા ઉપર પડતા જ ચારેય જોગણીઓ ખડખડાટ હસી પડી અને બોલી, તું ઠીક સમયે આવ્યો છો, અમને ક્યારની ભૂખ લાગી હતી। વિક્રમ રાજાએ કહ્યું, ભલે, તમ તારે મને શાંતિથી ખાજો, હું અહીંયાથી નાસી જવાનો નથી। પરંતુ તમે મને ખાતા પહેલા એટલું કહો કે તમે કોણ છો ને આ પુરાણી વાવમાં શા માટે ચોપાટ રમો છો? એક જોગણી બોલી, પહેલા તું તારું નામ કહે, પછી અમે અમારી ઓળખાણ આપશું। રાજાએ કહ્યું, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું અને હરસિદ્ધ માતાનો પરમ ભક્ત છું। જોગણીઓ બોલી, તું હરસિદ્ધ માતાનો પરમ ભક્ત છે? અમે પણ માતાજીના ભક્ત છીએ, સારું થયું કે તે ઓળખાણ આપી, નહીતર આજ તો અમારાથી ઘોર પાપ થઈ જાત, અમારાથી તમને ન ખવાય, અમારે તો તમને મદદ કરવી જોઈએ। બોલો, તમે આ બાજુ કઈ તરફ નીકળ્યા છો? વિક્રમ રાજાએ પોતાની સઘળી હકીકત કઈ સંભળાવી એટલે જોગણીઓએ એક ઉડણ પાવડી આપતા કીધું, રાજા, તમે જે જગ્યાએ જવા માંગો છો એ જગ્યા અહીંયાથી ખૂબ દૂર છે, તમે આ પવન પાવડીની મદદથી તમારી જગ્યાએ ઝડપથી પહોંચી જશો। વિક્રમ રાજા ચારેય જોગણીઓનો આભાર માની અને પાવડી પગમાં પહેરીને બોલ્યા, ઉડ ઉડ પવન પાવડી, દક્ષિણ સાગર બેટમાં અવધૂત પાસે જા। પવન પાવડી તરત જ આકાશ માર્ગે ઉડવા લાગી અને પળવારમાં તો તે દક્ષિણ સાગરના બેટમાં અવધૂતની પાસે આવી ગઈ। રાજાએ પગમાંથી પવન પાવડી કાઢી અવધૂત પાસે ગયા અને એમને પગે પડીને બોલ્યા, મહારાજ, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું, મને તમારી પાસે શિવજીએ મોકલ્યા છે, મને કૃપા કરી સુવર્ણ સિદ્ધિવાળી જડીબુટ્ટી આપો જેથી હું લોક કલ્યાણના કાર્યો વધારે કરી શકું। અવધૂત રાજાને લોખંડમાંથી સોનું બને એવી જડીબુટ્ટી આપીને બોલ્યો, હે રાજન, ધનનો બહુ લોભ કરશો નહીં, આ જડીબુટ્ટીના આધારે 56 કરોડ સોનામોરો બનાવજો, વધુ લોભ કરતા નહીં।
રાજા તો અવધૂતનો આભાર માની એમના આશીર્વાદ લઈ પવન પાવડીમાં બેસી ઉજ્જૈની આવ્યા. જડીબુટ્ટીના આધારે એમણે 56 કરોડ સોના મહોરો બનાવી અને પોતાની તિજોરીમાં મૂકી. આ જ ઉજ્જૈની નગરીમાં કરોડપતિ શેઠ ધનવંત રહેતા. એમના વૈભવનો પાર નહોતો. એમનો વેપાર દેશ પરદેશ ચાલતો. એક વખત પરદેશથી ઉજ્જૈનીમાં એક વેપારી આવ્યો. એનું નામ શ્રીપાળ શેઠ. આ શેઠ પાસે કિંમતી હીરો હતો. તેણે આ હીરો ઘણા ઝવેરીઓને બતાવ્યો, પરંતુ એનું મૂલ્ય એટલું હતું કે એના નાણાં કોઈ ચૂકવવા તૈયાર થયું નહીં. ધનવંત શેઠને જ્યારે આની ખબર પડી ત્યારે તેમણે તે હીરો ખરીદી લીધો અને એનું મૂલ્ય ચૂકવી દીધું. હીરાની ખરીદ વેચાણથી બંને શેઠ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. ધનવંત શેઠે શ્રીપાળ શેઠને પોતાના ઘરે મહેમાન તરીકે રાખ્યા. બંને ભાઈબંધો જમી પરવારી વાતોએ વળગ્યા. વાત વાતમાં શ્રીપાળ શેઠે કહ્યું કે ધનવંત શેઠ, મારે એક પુત્રી છે અને હવે તે ઉંમર લાયક થઈ ગઈ છે. જો કોઈ તમારી નજરમાં સારો મુરત્ય હોય તો મને બતાવો, જેથી મારા માથેથી થોડો ભાર હળવો થાય. ધનવંત શેઠે કહ્યું, અરે મિત્ર, જો તને વાંધો ના હોય તો મારા પુત્ર સાથે તારી પુત્રીનો વિવાહ કરો. શ્રીપાળ શેઠને આ વાત ગમી ગઈ. તેમણે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેએ વિવાહ નક્કી કરી અરસપરસ ચાંદલા કર્યા અને નગરમાં પતાસા વહેંચવામાં આવ્યા. થોડા દિવસ પછી શ્રીપાળ શેઠ પોતાના વતન પાછા ફેર્યા. આ વાતને 4-1 વર્ષ વીતી ગયા. એકાએક ધનવંત શેઠની અવળી દશા બેઠી. માલ ભરેલા વાણ સમુદ્રમાં ડૂબી ગયા. અનાજના કોઠારમાં આગ લાગી ને વેપારમાં ખોટ ગઈ. ચારેય બાજુથી લેણદારો જીવ ખાવા માંડ્યા. ધનવંત શેઠ ઉપર તો મુસીબતોના પહાડ તૂટી પડ્યા. ના છૂટકે શેઠને દેવાળું કાઢવું પડ્યું અને પોતાનું ગામ છોડી બીજે ગામ ચાલ્યા ગયા. ધનવંત શેઠનું કુટુંબ ખૂબ જ ગરીબ થઈ ગયું છે. ધનવંત શેઠનો લાડકવાયો દીકરો જે હિંડોળા ખાટે ઝૂલતો એને મજૂરી કરવાનો સમય આવ્યો. માં દીકરો બંને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. થોડા સમયમાં આ વાતની જાણ શ્રીપાળ શેઠને પહોંચી ગઈ. એમણે ધનવંત શેઠના દીકરા અજીત સાથેનું પોતાની દીકરીનું સગપણ તોડી અને કરોડપતિ કલ્યાણજી શેઠના દીકરા અશોકની સાથે સગપણ કરાવ્યું. થોડા દિવસ પછી શ્રીપાળ શેઠે ઉજ્જૈની આવી પોતાની દીકરીનું લગ્ન અશોક સાથે ગોઠવ્યું. વિક્રમ રાજાને આ વાતની જાણ થતાં તેમણે શ્રીપાળ શેઠને મળવા બોલાવ્યા અને બધા વેપારીઓને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. રાજા તરફથી માન મળવાથી બધા જ વેપારીઓ ખૂબ ખુશ થઈ ગયા. બીજા દિવસે રાજાએ આખા નગરને જમાડ્યું. રાજાએ જમતા પહેલા વિચાર્યું કે નગરમાં કોઈ ભૂખ્યું તો નહીં રહી ગયું હોય ને. એ જોવા તેઓ નગરમાં ફરવા નીકળ્યા. ફરતા 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 તેઓ ધનવંત શેઠના ઘર આગળ આવ્યા કે અંદરથી રડવાનો અવાજ સંભળાયો. રાજાએ ઘરની બારીમાંથી જોયું તો ધનવંત શેઠની વહુ અને દીકરો રડતા હતા. બંને જણા રડતા રડતા ઝેર પીવાની તૈયારી કરતા હતા. વિક્રમ રાજા તરત જ અંદર ગયા અને એમને ઝેર પીતા અટકાવ્યા અને ઝેર પીવાનું કારણ પૂછ્યું. ત્યારે છોકરો બોલ્યો, મહારાજ, મારો વિવાહ શ્રીપાળ શેઠની દીકરી સાથે થયેલો, પણ નસીબ જોગે અમારી હાલત ભિખારી જેવી થઈ ગઈ, એટલે શ્રીપાળ શેઠે મારો વિવાહ તોડી નાખ્યો અને તેમની દીકરી કલ્યાણજી શેઠના દીકરા અશોકની સાથે પરણાવે એવું કર્યું અને તેની ખુશીમાં તમે આખા નગરને જમાડ્યું. લોકો પૈસાને જ જોવે છે, ન્યાય અન્યાયને જોતું નથી. મારાથી આવું અપમાન સહન થતું નથી, એટલે જ હું ઝેર પીને મારી જિંદગીનો અંત આણવા માંગુ છું. પછી ધનવંત શેઠની પત્ની બોલ્યા, મહારાજ, દીકરા વગરનું મારું જીવન પણ નકામું છે, એથી હું પણ મારી જિંદગીનો અંત આણવા માંગુ છું. વિક્રમ રાજાને બંનેની વાત સાંભળીને ખૂબ દુઃખ થયું. તેમણે બંનેને ન્યાય અપાવવાનું વચન આપ્યું અને કહ્યું, હું જરૂર તારા લગ્ન શ્રીપાળ શેઠની દીકરી સાથે જ કરાવીશ. એવું આશ્વાસન આપી રાજાએ વિદાય લીધી. બીજા દિવસે વિક્રમ રાજાએ શ્રીપાળ શેઠને પોતાના મહેલે બોલાવ્યા અને ધનવંત શેઠના દીકરા સાથેનો વિવાહ તોડવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીપાળ શેઠ બોલ્યા, મહારાજ, મેં મારી દીકરીનો વિવાહ કર્યો હતો ત્યારે ધનવંત શેઠ ખૂબ જ શ્રીમંત હતા, જ્યારે આજે એમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેઓ તો ભિખારી જેવી હાલતમાં જીવન ગુજારે છે. એમને ખાવાના પણ સાસા પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં હું મારી દીકરીને કઈ રીતે એ ઘરમાં પરણાવું? આમાં મારો હું વાંક? વિક્રમ રાજા બોલ્યા, શેઠજી, લક્ષ્મી કોઈની થઈ છે? એ તો સદાય હરતી ફરતી રહે છે. વેપારીઓ પોતાની શાખ અને વચન ઉપર લાખો રૂપિયાનો ધીરધાર કરે છે, સામાજિક વ્યવહાર બાંધે છે અને ગમે એ સ્થિતિ સર્જાય છતાં પાછી પાની નથી કરતા. આ રીતે જોતા
તમે ખોટું કામ કર્યું છે, તમારે તો ઉલટું વેવાય લોકોને ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવી જોઈએ. શ્રીપા શેઠ બોલ્યા, અમે વેપારી લોકો સરખા સાથે જ સંબંધ બાંધીએ. હવે ધનવંત શેઠ અમારી જેવી સ્થિતિવાળા રહ્યા નથી, તે બધું ગુમાવી બેઠા છે, માટે જ મારો સંબંધ તોડવો પડ્યો. વિક્રમ રાજાને શ્રીપા શેઠની દલીલ પરથી લાગ્યું કે શેઠ ધનના લોભી છે, જો એમને ધનની લાલચ આપવામાં આવશે તો તેઓ પોતાની વાત બદલી કાઢશે. આમ વિચારી એમણે કહ્યું, શ્રીપા શેઠ, જો ધનવંતરાય પાસે અઢળક ધન આવે તો તમે તમારી દીકરી એમના દીકરા સાથે પરણાવશો? શ્રીપા શેઠ ધનનું નામ સાંભળીને પીગળ્યા, એમણે તરત જ હા પાડી દીધી. શ્રીપા શેઠ વિદાય થયા ત્યારે વિક્રમ રાજાએ પોતાના પ્રધાનને અને ખજાનજીને બોલાવીને એમની મારફત 56 કરોડ સોના મહોરો ધનવંતરાયને ત્યાં પહોંચાડી અને સર્વ હકીકત કહી જણાવી. રાજાની સહાયથી ધનવંતરાયનું બરબાદ થયેલું કુટુંબ ફરીથી આબાદ થઈ ગયું. ધનવંતરાય અઢળક ધનના માલિક બન્યા. ધનવંતરાય, એમની પત્ની અને પુત્ર ત્રણેય વિક્રમ રાજા પાસે આવ્યા અને એમનો ખૂબ ખૂબ આભાર માન્યો. શ્રી પાર્શેઠને ખબર પડતા જ એમણે કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કરેલો સંબંધ તોડી નાખ્યો અને ફરી ધનવંતરાયના દીકરા સાથે વિવાહ કર્યો અને ઘણી ધામધૂમથી પોતાની દીકરી ધનવંતરાય શેઠના દીકરાની સાથે પરણાવી. આ સમાચાર કલ્યાણજીના દીકરા અશોકે જાણ્યા ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયો અને પોતાનું સગપણ તૂટી જવાથી આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો. વિક્રમ રાજાને આની જાણ થતાં તેઓ અશોકને મળ્યા અને એનું લગ્ન પોતાના પ્રધાનની પુત્રીની સાથે કર્યું અને એને ઘણું ધન ઝવેરાત આપ્યું. આમ ત્રણેય કુટુંબો ખુશખુશાલ થઈ ગયા. લક્ષ્મણા પુતળીએ વાર્તા પૂરી કરતા કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા આવા દાનેશ્વરી અને પરોપકારી હતા. તમે આવા કાર્ય કરવા શક્તિમાન હો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો. આટલું કહી પુતળી સરર કરતી આકાશ માર્ગે ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.